માંગરોળ સેપા ગામના લોકો દ્વારા ગામમાં જ્યોતિગ્રામ વીજળી નિયમિત શરૂ કરવા કર્યો હોબાળો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેપા ગામના રહેવાસીઓ દ્વારા વીજળીને વિવિધ સમસ્યાને લઈ ગામમાં હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ હાલમાં જે જગ્યાએથી પુરવઠો આવે છે ત્યાં ખૂબ જ ફોલ્ટ થતા હોવાથી જ્યોતિગ્રામ લાઇન બુદ્ધિજાતી ફાળવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. રિપોર્ટર વસંત અખિયા. એ છે સર કે અમે માંગરોળ તાલુકાના સેપા ગામથી બોલું છું અને અમને આરેણા જોતી જોતી નથી બરાબર. અમારે બુદ્ધિશાળી લાઇટ જોઈએ છે કેમ કે છોકરાઓને અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી રહેતું. કેમ કે લાઇટનો પ્રોબ્લેમ એટલો છે કે 24 કલાક આપવામાં આવે છે એના બદલે 8 કલાક પૂરી પણ નથી આપતા. અને પાછું બિલમાં કંઈ પાછું એમ નથી કે ઓછું આવે છે, બિલ પૂરેપૂરું લઈ લે છે અને લાઇટ આપતા નથી. અમારે બુદ્ધેશ્વરની લાઇટ જોઈએ છે, નકર અમારે મીટર કાઢ નાખે. અમારે મીટર જોતે લાઇટ જ નથી જોતી. તો પીજીવીસીએલ તરફ પીજીવીસીએલની બેદરકારીને કારણે સેપા ગ્રામ જ્યોતિ અમને પૂરતી પ્રમાણમાં મળતી નથી. કે ચોમાસાની ફ્રી મોન્સૂનની મોસમના એ લોકોએ જે કામગીરી કરવાની હોય એ પૂરતી કરી નથી. એના કારણે વારંવાર ફોડ થયા કરે છે. ફોડ ઉપીશે, ફોડ લખાવવા છતાં કોઈ ફોડ ઉપાડતું નથી. એ ઉપાડે છે એમ કહે છે કે અત્યારે ગાડી આવે છે, ગાડી આવે છે તો ગાડી 2 કલાક હોઈએ તો ગાડી આવતી નથી. કેટલા કેટલા દિવસથી લાઇટ બંધ રહે છે. એ માટે અમને બુદ્ધિજાતિ ગ્રામ જ્યોતિ જોડવામાં આવે તો સરળતાથી લાઇટ મળી રહી, બચ્ચાના ભવિષ્ય માટે પણ ફાયદા કરે છે. કેમ કે અત્યારે કોરોના ચાલી રહ્યો છે એ માટે ઘરમાં રહીએ છીએ તો અમને પૂરતા મચ્છરનો ઉપદ્રવ વધારે છે. એ માટે લાઇટ પૂરતા પ્રમાણમાં અહીંથી મળી રહે તો એ માટે જીબીવાળા જીબીમાં આવ્યા છે. ત્યાં સુધી અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા ઉપર બેઠા રહીશું, જે બી ઓફિસ માંગરોળ બરાબર. અમારા રોજ ને રોજ આવા પ્રશ્ન છે. દિવસમાં 8 થી 10 વાર લાઇટ જાય છે બરાબર. તો શું કરવું? છોકરાઓને મચ્છર કરડે છે અને હોસ્પિટલે લઈ જાય છે તો કોરોના છે બરાબર. તો અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં થાય ત્યારે અમારા ગામના બૈરા અને પુરુષ ત્યાં સુધી અમે ઊભા નહીં થાય અહીંયા.